આચાર વિસ્તારથી મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલની અધ્યક્ષતામાં થરાદમાં ભાજપની ચૂંટણીલક્ષી સભા યોજાઈ હતી, જ્યાં કોંગ્રેસના પૂર્વ પ્રદેશ મહામંત્રી અને રાજપૂત સમાજના આગેવાન ડીડી રાજપૂત સહિત કોંગ્રેસના અનેક હોદ્દેદારો અને કાર્યકર્તાઓએ મુખ્યમંત્રીના હસ્તે કેસરિયો કેસ પહેરી ભાજપમાં જોડાયા હતા અને જ્યાં મુખ્યમંત્રીએ મજબૂત મતદાન કરીને બનાસકાંઠાના ઉમેદવાર રેખાબેનને જીતાડવા અપીલ કરી હતી. લોકસભાની ચૂંટણી આવતા જ કોંગ્રેસ અને ભાજપમાં જોડતોડની રાજનીતિ શરૂ થઈ છે, ત્યારે બનાસકાંઠાના થરાદમાં મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલને અધ્યક્ષતામાં જાહેર સભા યોજાઈ હતી, જ્યાં ગુજરાત સરકારના મંત્રી બળવંતસિંહ રાજપૂત, સંસદ પરબત પટેલ સહિત ભાજપના ધારાસભ્યો, નેતાઓ અને કાર્યકર્તાઓ ઉપસ્થિત રહ્યા હતા, જ્યાં કોંગ્રેસના પૂર્વ પ્રદેશ મહામંત્રી અને રાજપૂત સમાજના આગેવાન ડીડી રાજપૂત, કોંગ્રેસના જિલ્લાના પૂર્વ યુથ પ્રમુખ ભગવાન જોશી, પૂર્વ મહામંત્રી યુથ કોંગ્રેસ બનાસકાંઠાના મહામંત્રી ધીરજસિંહ ચૌહાણ સહિત અનેક કોંગ્રેસના હોદ્દેદારો અને કાર્યકર્તાઓ સહિત ક્ષત્રિય સમાજના મોટી સંખ્યામાં લોકો મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના હસ્તે કેસરિયો ખેસ ધારણ કરીને ભાજપમાં જોડાયા હતા, જ્યાં મુખ્યમંત્રીએ મોદી સરકારના વિકાસના કાર્યોની વાત કરતા કહ્યું કે આપણા સૌની સાથે ખૂબ મોટી સંખ્યામાં ડીડી રાજપૂત સાથે અનેક કોંગ્રેસ કાર્યકર્તાઓ અને અનેક લોક ભાજપના જોડાયા, તેમનું હું સ્વાગત કરું છું અને ભાજપમાં આવકારું છું. મોદી દેશ અને દેશમાં આવતા ઇલેક્શનોનો હવે જાતિ અને ધર્મ ઉપર નહીં પણ વિકાસની રાજનીતિના મુદ્દા આધારે લડાય છે. પહેલા આપણે અર્થતંત્ર માટે ચિંતિત હતા, હવે મોદી આવ્યા પછી ઓછી અર્થતંત્ર 11માં સ્થાનોથી 5માં સ્થાને આવ્યું, હવે અર્થતંત્ર 3જા સ્થાને આવે તેવી ચર્ચા થાય છે. મોદીને 3જી વખત પ્રધાનમંત્રી બનાવીને અર્થતંત્ર 3જા સ્થાને આવે, વિકાસની વાતો આપણે કરીએ તો જે આપણી રેલવે છે એનું ઇલેક્ટ્રિક ફિક્સેશન 1947થી 2014 સુધી જે વીજળીકરણ થયું તે 21,801 કિલોમીટર થયું અને 2014થી 2023 સુધી 38,650 કિલોમીટર થયું છે. સેવા કરવી છે તો સુશાસન આપવું જ પડે. 7મી તારીખે વોટિંગ છે, આપણા ઉમેદવાર છે બેનશ્રી રેખાબેન. રેખાબેનને આપણે સૌ જે એક પણ વોટ જે હાજર છે એનો એક પણ વોટ ના મળે એવું ના થાય. ક્યાંય પણ આટલો વિકાસ કોઈ તમે કહેશો એ કામ થાય એ બધા જ આંકડા છે તમારી પાસે. અત્યારે તમે જ્યાં જોશો ત્યાંથી તમને બધી વસ્તુ મળે એવી છે. આજે આપણે તમને વાત નીકળી છે તાર કીધું ડિજિટલ માટેની વાત છે, તો ડિજિટલ માટેની વાતમાં એક વાત કરીને મારી વાત પૂરી કરું કે આજે ડિજિટલ એટલે ચિપ્સની વાત છે, સેમિકન્ડક્ટરની વાત છે. તો સેમિકન્ડક્ટર બિઝનેસ ભારતમાં લાવવા માટે થઈ અને દેશના વડા બધા વડાપ્રધાનશ્રીઓએ પ્રયત્ન કર્યો પણ કોઈ સફળ ના થયું, ફક્ત અને ફક્ત સફળ થયા માન્ય નરેન્દ્રભાઈ. બિલકુલ, આજે હું અને મારા હજારો સમર્થકો સાથે ભારતીય જનતા પાર્ટીમાં જોઈન્ટ કર્યું છે. છેલ્લા 10 વર્ષથી ગુજરાત ભારતના પ્રધાનમંત્રી તરીકે અને ગુજરાતના મુખ્યમંત્રી તરીકે જે નરેન્દ્ર મોદી સાહેબે કામગીરી કરી અને આજે જે આપણો દેશ દુનિયાની અંદર દેશનો ડંકો વાગી રહ્યો છે, સામાન્યમાં સામાન્ય માણસથી કરી અને દેશમાં જ્યારે પ્રગતિ થઈ રહી હોય એનો લાભ મળી રહ્યો હોય, સામાન્ય માણસને પણ એનો લાભ મળી રહ્યો હોય, દેશ ખુશખુશાલ હોય, દેશની તિરંગાની આન બાન શાનનું જ્યારે આપણે ગૌરવ સાથે જ્યારે એનું સન્માન કરી શકી રહ્યા હોઈએ ત્યારે હું એનાથી પ્રભાવિત થઈ અને છેલ્લે જ્યારે હજારો વર્ષનું હિન્દુઓનું એક પ્રતિક સમાન રામ મંદિરની પણ પ્રતિષ્ઠા મોદી સાહેબના નેતૃત્વમાં થઈ હોય ત્યારે હું મારા અંદરના અંતરના આત્માને અવાજને સાંભળી અને ભારતીય જનતા પાર્ટીમાં આજ જોઈન કરી રહ્યો છું. આજે થરાદ માર્કેટ યાર્ડ ખાતે અમે અમારા ગામના તથા તાલુકાના આજુબાજુના હજારો કાર્યકર્તા સાથે ભારતીય જનતા પાર્ટીમાં જોડાયા છીએ એની અમને ખૂબ ખૂબ ખુશી છે. કેમ કે નરેન્દ્રભાઈ મોદીની આગેવાની હેઠળ જ્યારે આ દેશની અંદર જે વિકાસના કામો થઈ રહ્યા છે, જેવી કે 370 કલામ છે, રામ મંદિરનું નિર્માણ, આવા તો અનેક કામો નરેન્દ્ર મોદી સાહેબે જ્યારે કર્યા છે એની પ્રેરણા લઈ અને અમે પણ આ બધા અમારા કાર્યકર્તાઓ મિત્રો સાથે આજે ભારતીય જનતા પાર્ટીનો ખેસ ધારણ કર્યો છે, જેને અમને એની ખૂબ ખૂબ ખુશી છે અને દેશ આ દિશામાં ખૂબ આગળ વધે એવી પ્રાર્થના કરીએ છીએ. વધુમાં એમણે જણાવ્યું કે મોદી 2003માં વાઇબ્રન્ટ શરૂ કર્યું ત્યારે દેશ અને દુનિયાના વેપારીઓ ગુજરાતમાં આવ્યા અને આજે
દુનિયાની 500 મોટી કંપનીઓમાંથી 100થી વધારે ગુજરાતમાં કામ કરે છે. દેશમાં સૌથી વધુ રોજગારી ગુજરાત આપી રહ્યું છે. વિકસિત ભારત શરૂ કરાઈ અને દરેક ગામે જઈને લોકોને સરકારી યોજનાનો લાભ અપાયો છે. મોદીની ગેરંટી રથ ગામે ગામ ગયો છે. આપણા ઉમેદવાર રેખાબેનને આપણે એક પણ વોટ બગાડ્યા વગર આપવાનો છે. ડિજિટલ એટલે સેમિકન્ડક્ટ બિઝનેસ લાવવા કોઈ સફળ ન થયું અને આજે મોદી ગુજરાતમાં 3 ઉદ્યોગ એકમો લાવ્યા.